કરી શકીએ. અને એ ભાવ જ્યારે આપણી અંદર આવી જશે કે હા હમ ઉનકે અંશ હૈ, તો પછી તમારી સંભાવના વધી જશે, તમારી બુદ્ધિ વ્યાપક થઈ જશે. તુમ ચાહો ઉસકો પ્રાપ્ત કર સકતે હો. સદંશ ચિદંશ, એ ચિદ માંથી બધા જીવો, પછી આપણે હોઈએ કે બીજા કેવા અલગ અલગ પ્રાણીઓ કેમ ન હોય, એ પ્રગટ થયા. અને આનંદ અંશ આપણા બધા અંદરથી તિરોહિત થઈ ચુક્યો છે. યા એસા કે જો આનંદ અંશ મારે અંદર થા વો ઢક ગયા હૈ, છિપ ગયા હૈ. ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે એમના અંશ છીએ, આપણી અંદર સત્તત્વ પણ છે, ચિત્તત્વ પણ છે, આનંદ પણ આપણી અંદર હતું, પણ હવે ક્યાંક ખોવાઈ ગયું યા ઢંકાઈ ગયું એમ કહી શકીએ. એટલે દરેક વ્યક્તિને એક જ વસ્તુ જોઈએ છે, શું? આનંદ. હમ સબ ક્યા ચાહતે હૈ? કેવલ ઓર કેવલ આનંદ. પૈસા પણ જોઈએ છે, શેના માટે? પૈસા તો સાધન છે, વસ્તુ કંઈક બીજી મેળવવી છે, વસ્તુ એનાથી આપણને આનંદ જોઈએ છે. પૈસામાં આનંદ નથી, પૈસા એક સાધન રૂપ બની ગયું છે. આપણું મુખ્ય ગોલ, લક્ષ્ય આપણું બીજું કંઈક છે, હે ને? શું કામ દરેક વ્યક્તિ આનંદ માંગે છે? કારણ કે એ આનંદના આપણે અંશ છીએ, અને અંશ અંશીને ચાહે છે, એનો એક સીધો પ્રેમ હોય છે. એટલે આપણને આનંદ જોઈએ. હવે આનંદ પણ ઉપનિષદોમાં અલગ અલગ એની કેટેગરી બતાવી. એક હે વિષયાનંદ, બીજું છે બ્રહ્માનંદ, ત્રીજું છે ભજનાનંદ. ત્રણ આનંદની કેટેગરી છે. હવે એ અલગ વસ્તુ છે કે આપણે વિષયાનંદમાં વધારે પડતા લોકો વિષયાનંદમાં જ ખોવાયેલા છે. વસ્તુ એને